नमस्कार फ्रेंड्स, श्रीमद् भगवद गीता ना अध्याय तृतीय कर्मयोग ना वीडियो मा आप सर्वे नु स्वागत छे। श्रीमद् आदि शंकराचार्य ए कह्यू छे, गेयं गीता नाम सहस्रम तेयं श्रीपति रूपम अजस्रम देयं दीन जनाय च वित्तम नेयं सज्जन संगे चित्तम पुनरपि जननम पुनरपि मरणम पुनरपि जननी जठरे शयनम इह संसारे खलु दुस्तारे कृपया पारे पाहि मुरारे। तो फ्रेंड्स, એમણે કહ્યું છે કે નામ તો શ્રીમદ ભગવદ ગીતાનો જ લેવા યોગ્ય છે, ગુણગાન ગાવા તો શ્રીપતિ રૂપના જ ગાવા યોગ્ય છે, દાન આપવું હોય તો ગરીબોને આપવું યોગ્ય છે, અને આપણા ચિત્તને ક્યાંય જો લગાડવું હોય તો એ સજ્જનોના સંગમાં ચિત્તને લગાડવું જોઈએ એમ ભગવાન શ્રી કૃષ્ણને અહીંયા વર્ણવવામાં આવ્યા છે। આદિ શંકરાચાર્ય એમનો મહિમા ગાયો છે। શ્રીમદ ભગવદ ગીતાના તૃતીય અધ્યાયમાં 43 શ્લોકો છે અને એનું નામ છે કર્મયોગ। અહીંયા કર્મનો જ મહિમા વર્ણવવામાં આવ્યો છે। અલબત્ત એમ કહેવું હોય તો કહી શકાય કે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતાના તૃતીય અધ્યાયમાં કર્મ મીમાંસા રજૂ કરે છે। આપણે બીજા અધ્યાયમાં જોયું કે સાંખ્ય યોગ અને સ્થિત પ્રજ્ઞાના લક્ષણો, એમાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કર્મની વાત કહી જ છે। એમાં પણ આવે છે કે કર્મણેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલહેતુર્ભુમા તે સંગો અસત્વ કર્મણી। તો એ આપણને ખ્યાલ છે, આપણે બીજા અધ્યાયમાં એ જોઈ ગયા કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને નિમિત્ત બનાવીને આપણને કહે છે કે તારો કર્મમાં જ અધિકાર છે, ફળમાં કદી નથી, તું કર્મ ફળના હેતુ વાળો ન થાવ, અથવા તો કર્મ ન કરવામાં તારી આસક્તિ ન થાવ। એટલે કે આ અધ્યાયમાં ગીતાકારે નિષ્કામ કર્મયોગનો મહિમા દર્શાવ્યો છે, નિષ્કામ કર્મની વાત કરી છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેહધારી મનુષ્યએ કર્મો કરવા આવશ્યક છે, કોઈ પણ મનુષ્ય ક્ષણ માત્ર વાર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી। આંખ ઝપકે છે, પલક બીડાય છે અને ખુલે છે, એ પણ એક પ્રકારનું કર્મ જ છે। એટલે મનુષ્ય છે એ કોઈ પણ મનુષ્ય, દેહધારી મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકતો જ નથી। ભગવાન કહે છે કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હોય, હું જો અવતાર ધારણ કરું તો મારે પણ કર્મો કરવા જ પડે છે। અને આપણને ખ્યાલ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યું ત્યારે એમણે જન્મ પર્યંત, બાળપણથી લઈને જન્મ પર્યંત ક્યાંય ઠરી ઠામ થઈને બેઠા નથી કે વિશ્રામ લીધો નથી, સતત કાર્યો કરતા રહ્યા છે, અથવા તો સતત ને સતત કાર્યશીલ રહ્યા છે। એટલે દરેક મનુષ્યએ કર્મ કરવું જોઈએ। ભગવાન એમ કહે છે કે મારે કંઈ મેળવવાનું નથી, આ લોકમાં મારે કંઈ પ્રાપ્ત કરવાનું નથી, છતાં પણ જો હું કર્મ કરું જ છું, જો હું સાવધાન થઈને કર્મ ન કરું તો બધા લોકો મારા માર્ગને અનુસરે અને હું વર્ણ સંકરનો કરતા થાવ। એટલે કે જે શ્રેષ્ઠ માણસ હોય, વિદ્વાન પુરુષ હોય, એણે કર્મનો રાહ કંડારવો જોઈએ અને એ રાહ પર જ અન્ય લોકો ચાલે છે। બધા લોકો છે એ શ્રેષ્ઠ મનુષ્ય જે જે આચરણ કરે એનું અનુસરણ બીજા લોકો કરે છે। એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જનક રાજા વગેરે પણ આ કર્મના પથ પર ચાલીને જ પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે। એટલે દરેક મનુષ્યએ કર્મ કરવું જોઈએ, કર્મ કર્યા વગર કોઈ રહી શકતું નથી। એટલે જ્ઞાની પુરુષ હોય એણે અન્ય લોકોની બુદ્ધિમાં ભેદ ન ઉપજવો અને કર્મ કરતા રહી અને બીજા પાસે પણ કર્તવ્ય કર્મો કરાવવા, ફરજો અદા કરાવવી। એક પંક્તિઓ છે થોડી,
જેમ કે કર્તવ્ય પંથ પર ઈશ મિલે ન મિલે, કર્તવ્ય પથ પર ઈશ મિલે ન મિલે, માનવ કદમ બઢાએ જા, મુસ્કુરાએ જા, અંધી આએ યા તૂફાન, આગ ઓર પાણી મે બાલ્ય ઓર જવાની મે, આગ ઓર પાણી મે બાલ્ય ઓર જવાની મે, જીવન ડગર પર આગે આગે માનવ કદમ બઢાએ જા, નિછાવર જીવન તુ કિયે જા, કર્મ કી યજ્ઞ વેદી પર, નિછાવર જીવન તુ કિયે જા, કર્મ કી યજ્ઞ વેદી પર, એક ના એક દિન ખુદા મિલ હી જાયેગા, કર્તવ્ય પથ પર માનવ કદમ બઢાએ જા, ગીતા કી રાહ પર તુજે મોક્ષ યાની ઈશ મિલ હી જાયેગા. તો જીવનમાં વિકટમાં વિકટ પરિસ્થિતિ હોય એવા સમયમાં પણ દરેક મનુષ્યએ પોતાનું કર્તવ્ય કર્મ છોડવું જોઈએ નહીં, અને કર્તવ્યના માર્ગમાંથી ચલિત થવું ન જોઈએ. આ એ અધ્યાયનો મુખ્ય સાર છે. કર્તવ્યના પથ પરથી ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો પણ ચલિત નહીં થવું એ એનો સાર છે. એટલે અહીંયા કર્મની અનિવાર્યતા ઉપર ગીતાકારે ખૂબ જ ભાર મૂક્યો છે, ખૂબ જ મહત્વ દર્શાવ્યું છે. ગીતાકાર એમ કહે છે કે મનુષ્યએ ત્રણ પ્રકારના કર્મો કરવા પડે છે. એક તો શરીર યાત્રા માટે કરવામાં આવતા કર્મો, એટલે કે જીવવા માટે દેહ ધારણ કર્યા પછી જે દેહ ધાર્મિક ક્રિયાઓ છે, બોલવું, ચાલવું, સૂવું, ઊંઘવું, શ્વાસ લેવો, ઉચ્છવાસ બહાર કાઢવો, આ પણ એક કર્મ જ છે. તો આ દેહ ધર્મ માટે નિભાવવામાં આવતા કર્મો એ દરેક મનુષ્યએ કરવા જ પડે છે. બીજું છે યજ્ઞ માટેના કર્મો. તો જ્યારે મનુષ્યને દેહની પ્રાપ્તિ થાય છે, ઈશ્વર પ્રતિ આપણને ઘણું બધું પ્રાપ્ત થાય છે, તો એ ઈશ્વરને પ્રત્યાર્પણ કરવું, ફરીને એને અર્પિત કરવું એ એક પ્રકારનો યજ્ઞ છે. જે આપણને સંપત્તિ કે સુખ સાધનો મળ્યા છે એના બદલામાં ઈશ્વરનો આભાર વ્યક્ત કરવા માટે પણ કંઈક અર્પણ કરવું, તો એ યજ્ઞ દ્વારા થાય છે. એટલે એક યજ્ઞ કર્મ છે. અધ્યાય તૃતીયમાં યજ્ઞની વિભાવના સમજાવવામાં આવેલી છે. ગીતાકારે ખૂબ સુંદર વર્ણન યજ્ઞની વિભાવના દ્વારા કર્યું છે. અને આ યજ્ઞ છે એનું નિરંતર ચક્ર ચાલ્યા જ કરે છે યજ્ઞનું. અને પ્રકૃતિ પણ કર્મ કરે છે. એટલે દરેક મનુષ્ય પ્રકૃતિને આધીન છે, એટલે પ્રકૃતિને વશ થઈને પણ દરેક વ્યક્તિએ કર્મ કરવા પડે. યજ્ઞ શબ્દ છે એ યજ ધાતુ પરથી ઉતરી આવેલો છે. અને યજ એટલે યજન, યજતિ એટલે એનો અર્થ થાય છે પૂજન કરવું, અર્ચના કરવી અથવા તો અર્પણ કરવું, આપણે ઈશ્વરને અર્પણ કરીએ તે. તો એ યજન શબ્દનો અર્થ થાય છે. ત્યાર પછી આપણને દેવોએ અનેકવિધ ઉપકારોથી આપણને પ્રભાવિત કર્યા છે. વેદકાલીન ઋષિઓ તો અને ખૂબ જ સ્તુતિ કરતા, અગ્નિ, વરુણ, ઇન્દ્ર વગેરેની આપણને જે કંઈ પ્રાપ્ત થયું છે ઈશ્વર તરફથી, એને પ્રત્યાર્પણ કરવા માટે યજ્ઞ કરવાની જરૂર છે. આપણે પૂજા અર્ચના કરીએ, ફળ ફળાદિ પુષ્પ કે બીજું કંઈ પણ દાન દક્ષિણા ધર્મ કરીએ, એ બધું ઈશ્વર પ્રત્યર્થે કરવામાં આવતું કર્મ એ યજ્ઞ જ છે એમ કહેવામાં આવે છે. એટલે ઋષિ મુનિઓ તો એનો આભાર વ્યક્ત કરવા માટે આવા યજ્ઞો કરતા. ઈશ્વરે જે કંઈ આપણને પ્રાપ્ત કર્યું છે, કરાવેલું છે, એનો આભાર વ્યક્ત કરવા માટે એની પૂજા અર્ચના કરવામાં આવે અને યજ્ઞો કરવામાં આવે. એટલે આ મૂળથી જ યજ્ઞની સાથે કૃતજ્ઞતાની ભાવના જોડાયેલી છે કે આપણે ઈશ્વરનો આભાર વ્યક્ત કરવો, કૃતજ્ઞ થવું ઈશ્વર પ્રત્યર્થે. આ ઉપરાંત દેવોએ મને આટલું બધું આપ્યું છે, ધન, સંપત્તિ, વૈભવ, લક્ષ્મી વગેરે, તો મારી પણ કંઈક ફરજ બને છે કે મારે બીજાને માટે કંઈક કરવું, લોકાર્પણ કરવું, લોકોને ઉપયોગી કોઈ કાર્યો કરવા, આપેલી સંપત્તિનો સદુપયોગ કરવો, અન્યને મદદ કરવી, જરૂરિયાતમંદને મદદ કરવી, તો એ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે. માત્ર પેલા યજ્ઞ નહીં, પરંતુ આ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે. ઈશ્વર પ્રત્યર્થે સેવાર્થે જે કંઈ કર્મ થાય છે એ યજ્ઞ છે એમ અહીંયા સૂચવવામાં આવેલું છે. એટલે દાન ધર્મ કરવા એ તો મનુષ્યનું કર્મ છે જ,
પણ બીજાને ઉપયોગી થવું, મદદરૂપ થવું, બીજાના માટે કંઈક સેવાર્થે કાર્ય કરવું અને પોતાના જીવનને કૃતાર્થ કરવું એ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે એમ શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર સમજાવવામાં આવેલું છે. અને આ યજ્ઞનું પુણ્ય છે એ ખૂબ વિશાળ છે, કદી પણ ન ખૂટે એવું છે. તમે સેવાર્થે જે કંઈ કાર્ય કરો છો એ યજ્ઞનું પુણ્ય છે, એ ક્યારેય પણ ખૂટે એમ નથી. મહાભારતમાં દાનવીર કર્ણ છે તે પ્રખ્યાત છે, આપણને ખ્યાલ છે કે હંમેશા એ જ્યારે સૂર્યને અર્ધી આપતો હોય અને સવારનો પ્રાતઃકાળ હોય તો કોઈ પણ વ્યક્તિ એની પાસે કશું પણ દાન લેવા જાય તો એ નિરાશ થઈને પાછો ફરતો નહીં. એટલે હુતમ ચ દતમ ચ તથૈવ તિષ્ઠતે, હોમેલું અને આપેલું હંમેશા રહે છે, સદાકાળ રહે છે, એની કીર્તિનો ધ્વજ બની રહે છે અથવા તો કીર્તિનો એનો મેરુદંડ બની રહે છે જે વ્યક્તિ યજ્ઞ કરે છે, દાન આપે છે એ વ્યક્તિનો. આજે પણ મહાભારતમાં કર્ણ છે એ અમર છે દાનવીર કર્ણ તરીકે. તો આમ ભગવાન શ્રી કૃષ્ણે અહીંયા ત્યાગની ભાવના સમજાવી છે, ત્યાગીને ભોગવી જાણો. ઈશોપનિષદનો પ્રથમ મંત્ર છે મિત્રો, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચત જગત્યામ જગત તેન ત્યક્તેન વંજિથા મા ગૃધઃ કસ્ય સ્વેદ્ધનમ. એટલે કે આ સમગ્ર સૃષ્ટિ, આ જગત ઈશ્વરનું જ સ્વરૂપ છે અને બધા જ આપણે ઈશ્વરના જ સંતાનો છીએ. તમને જે કાંઈ સંપત્તિ પ્રાપ્ત થયેલી છે એને ત્યાગીને ભોગવી જાણો, બીજાને આપીને યજ્ઞ ભાવનામાં પણ રજૂ કરીને, બીજાને અર્પણ કરીને, દેવોને અર્પણ કરીને, સમાજને અર્પણ કરીને, સેવાર્થે અર્પણ કરીને તમે ત્યાગીને ભોગવી જાણો અને બીજાના ધનની લાલચ રાખશો નહીં એમ આમાં ઈશાવાસ્ય ઉપનિષદના મંત્રમાં કહેવામાં આવ્યું છે. તો એ ભાવના જ અહીંયા યજ્ઞ ભાવનાની અંદર રજૂ થાય છે, ત્યાગની ભાવના રજૂ થાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે અર્જુનને કે તું જે કાંઈ કર્મ કરે એનો ત્યાગ કરી દે અથવા તો કૃષ્ણાર્પણ કરી દે તો પછી તું કર્મ બંધનોમાં સપડાઈશ નહીં અથવા તો કર્મ તને બંધન કરતા થશે નહીં. એટલે નિષ્કામ કર્મો કરવા, જે કર્મ કરવું એનું ફળ છે ઈશ્વરને અર્પિત કરી દેવું એ નિષ્કામ કર્મ છે. મેં કર્યું એમ નહીં, હું કરું એમ નહીં, કારણ કે કર્તાપણાના ભાવરહિત જે કર્મ થાય છે એનું ફળ છે એ વિશેષ હોય છે ને કર્મને બંધન કરતા નથી. એટલે જ નરસિંહ મહેતાએ કહ્યું છે ને, જે ગમે દૈવ જગત ગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો, જાગીને જોઉં તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ભોગ પાસે. તો આ જગત છે એક સ્વપ્ન સમાન છે અને એ હું કરું એ જ અજ્ઞાનતા છે. કે નરસિંહ મહેતા એમ કહે છે કે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. એટલે હું કરુંનો ભાવ છે એ ન હોવો જોઈએ કર્તવ્ય કરતી વખતે, અથવા કર્તવ્યપણાનો ભાવ ન હોવો જોઈએ તો એ કર્મ છે એ મનુષ્યને બંધન કરતા નથી, પરંતુ ઉલટાનું એ તમારા માટે વિશેષ ફળ લઈને આવે છે. એટલે અહીંયા કર્મમીમાંસા રજૂ કરવામાં આવી છે. આમ તો એ અર્થમાં ભગવાન શ્રી કૃષ્ણએ કર્મમીમાંસા રજૂ કરી છે. ભગવાનની યજ્ઞ ભાવના, યજ્ઞ વિભાવના, એમાં યજ્ઞ છે એમાં મમત્વનો ત્યાગ કરવાનું કહ્યું છે. પછી યજ્ઞ કરીને આટલું બધું દાન દઈને કીર્તિ માટે જે કરવામાં આવે અથવા તો મેં આટલું દાન દઉં આપ્યું એમ કહેવામાં આવે તો એ મમત્વ થયું. તો આ મમત્વનો પણ ત્યાગ કરવાનો એવો વ્યાપક અર્થ ભગવાન શ્રી કૃષ્ણ અહીં સમજાવે છે યજ્ઞની વિભાવના દ્વારા. ડૉક્ટર પીએમ મોદી તો એમ કહે છે કે ત્રીજા અધ્યાયમાં જે યજ્ઞ કહ્યો છે, ત્રીજા અધ્યાયમાં જે યજ્ઞ કહેવામાં આવ્યો છે એ અસલ વૈદિક યજ્ઞ છે. જે વેદકાળમાં જે યજ્ઞો થતા ને એ વૈદિક યજ્ઞો ફળની આશા માટે પણ કરાય છે. દાખલા તરીકે રાજા દશરથે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો હતો
એમને પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યું હતું, તો એ વૈદિક યજ્ઞ છે. પણ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના તૃતીય અધ્યાયમાં યજ્ઞની વિભાવના અલગ છે વૈદિક યજ્ઞ કરતા. અહીંયા ભગવાન છે ફલાશક્તિ વાળા યજ્ઞનો ભગવાનને અભિપ્રેત નથી, ફલાશક્તિ વાળો યજ્ઞ અહીં ભગવાન શ્રી કૃષ્ણને અભિપ્રેત નથી, એ તો ફલાશારહિત વિનાના યજ્ઞની વાત કરે છે. એટલે એ રીતે અહીંયા ગીતાકારની યજ્ઞ ભાવના છે એ વિશાળ છે, ત્યાગથી પરિપૂર્ણ છે અને મમત્વ રહિત છે. એટલે ફલાશારહિત યજ્ઞ ક્રિયા કરવા ગીતા અનુરોધ કરે છે. અહીં ઇન્દ્રિયના સર્વ કર્મોને જ્ઞાન વડે પ્રદીપ્ત થયેલા આત્મસંયમરૂપ યોગાગ્નિમાં હોમવાની વાત છે. ઇન્દ્રિયોનો સંયમ કરીને આત્મસંયમરૂપી યોગાગ્નિમાં બધા જ કર્મો સ્વાહા કરી દેવાના છે, હોમવાની વાત છે. યોગીઓ છે એ ઘણા બધા પ્રકારના યજ્ઞો કરે છે, દ્રવ્ય યજ્ઞ કરે છે, કેટલાક તપ યજ્ઞ કરે છે, કોઈ યોગ યજ્ઞ કરનારા હોય છે, સ્વાધ્યાય યજ્ઞ કરે છે, તેમજ જ્ઞાન યજ્ઞ પણ કરે છે. આમ ઘણા બધા યજ્ઞો થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના તૃતીય અધ્યાયમાં યજ્ઞા શિષ્ટા મૃતભુજો યાંતિ બ્રહ્મ સનાતનમ, યજ્ઞા શિષ્ટા મૃતભુજો યાંતિ બ્રહ્મ સનાતનમ, નાયમ લોકો અસત્ય યજ્ઞસ્ય કુતો અન્યઃ પુરુષોત્તમઃ. ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે યજ્ઞ કરતા વધેલા અમૃતરૂપ અન્નનું ભોજન કરવાથી મનુષ્યને પુણ્ય મળે છે, બ્રહ્મ લોકને પામે છે. યજ્ઞ કરતા વધેલા અન્નનું ભોજન એ અમૃત સમાન છે અને એ સનાતન બ્રહ્મનું પદ પ્રાપ્ત કરાવે છે. આપણે સાંભળ્યું હશે ક્યાંક મિત્રો કે મહાભારતમાં યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો અને ત્યાર પછી રાજસૂય યજ્ઞ પૂર્ણ થયા પછી એક નોળિયો છે એ આવે છે અને જે ત્યાં ભોજનના બધા કણો ને બધું વેરાયેલું હોય છે એમાં એ આડોટે છે, તો નોળિયાનું એક પડખું સોનાનું થઈ જાય છે. તો આ સનાતન બ્રહ્મને પામે છે, એટલું અમૃતરૂપ અન્નનું ભોજન છે. આ તો એક કથા છે, પરંતુ એ યજ્ઞ કરતા વધેલું અન્ન છે એ અમૃત સમાન છે. અને આપણે કહીએ છીએ ને કે યજ્ઞ છે એનું ફળ વિશિષ્ટ છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ રાજસૂય યજ્ઞમાં મહેમાનોની પતરાવડી ઉઠાવવાનું કાર્ય છે એ પોતે લીધું હતું. શા માટે? તો એ બહુ પુણ્યકારી છે એટલા માટે. તો એ સનાતન બ્રહ્મને પામે છે. પણ જે યજ્ઞ નથી કરતો અને પોતે પોતાના માટે જીવે છે એ વ્યક્તિને આલોક પણ નથી, તો પછી પરલોક તો ક્યાંથી હોય? જે યજ્ઞ નથી કરતો અને આ રીતે પોતાના માટે જે જીવે છે અને ભોજન કરે છે વગેરે, તો એને આલોક પણ નથી, તો પરલોક તો ક્યાંથી હોય? એટલે પોતાની પાસે જે ધન સંપત્તિ છે એમાં બધાનો અધિકાર છે, સમાજના દરેક લોકોનો અધિકાર છે, એનો અમુક ભાગ છે એ યજ્ઞ અર્થે વાપરવો જોઈએ એમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. આગળ સમજાવતા ભગવાન કહે છે કે શ્રેયાન સ્વધર્મો વિગુણઃ, શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માસ્વનુષ્ઠિતાત્, સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. ભગવાન કહે છે કે બીજાનો ધર્મ આચરવો સહેલો હોય અને પોતાનો ધર્મ વિગુણ હોય તો પણ પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે. જો પોતાનો ધર્મ આચરતા મૃત્યુ આવે તો પણ એનું સ્વાગત કરો એમ ભગવાન કહે છે, જ્યારે બીજાનો ધર્મ ભયપ્રદ છે. અહીંયા ધર્મનો અર્થ શું છે? ધર્મનો અર્થ આપણે જે ધર્મની વ્યાખ્યા કરીએ છીએ એ નથી. અહીંયા એ અર્થ છે કે મનુષ્યના કર્તવ્ય તરીકે નિર્માણ થયેલું જે ભાગ્ય છે એ ધર્મ છે, એને એ બચાવવું જોઈએ. દાખલા તરીકે ક્ષત્રિય માટે ધર્મ શું છે? તો કે ધર્મ માટે યુદ્ધ કરવું, અથવા તો યુદ્ધ સામેથી દ્વાર ખટખટાવતું હોય ત્યારે પલાયન વૃત્તિ કરવી, ભાગવું, એનાથી રણ મેદાન છોડીને ભાગી જવું, તો એ ધર્મ નથી. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે તારો ધર્મ છે એ લડવાનો છે, યુદ્ધ કરવાનો છે. એટલે હે અર્જુન, તું યુદ્ધ કર, ઉઠ, ઉભો થા, કૃત નિશ્ચય બન અને આ ધર્મ યુદ્ધને તું
લડ અથવા તો યુદ્ધ કર, એટલે અહીંયા એ જ અર્થમાં ધર્મની વાત છે. સ્વધર્મે નિધનમ શ્રેય, પોતાનો ધર્મ છે એ આચરતા કદાચ મૃત્યુ આવે તો પણ શ્રેષ્ઠ છે, પરંતુ બીજાનો ધર્મ આચરવો સહેલો નથી. ભાગવું એ અર્જુનનો ધર્મ જ નથી, એટલા માટે એણે કહ્યું છે કે બીજાનો ધર્મ આચરવો સહેલો હોય તો પણ આચરવો જોઈએ નહીં. મહી સર્વાણી કર્માણી, મહી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા નિરાશી નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગતા જ્વર. ભગવાન કહે છે કે આત્મનિષ્ઠ ચિત્ત વડે મનુષ્યએ બધા જ કર્મો મારામાં અર્પણ કરી હલાશા રહિત થઈ અને મમતા વિનાનો થઈ અને શોક રહિત થઈ તું યુદ્ધ કર. મનુષ્ય છે એ બધા જ કર્મો મને અર્પણ કરી દે તો એ કોઈ બંધનમાં રહેતો નથી, કોઈ પણ કાર્ય કરે એને ઈશ્વરના ચરણોમાં જે સમર્પિત કરી દે છે, કૃષ્ણાર્પણ કરી દે છે, તો એને કર્મબંધન રૂપ થતા નથી. એટલે ભગવાન અહીંયા અર્જુનને એમ જ સમજાવે છે કે તું તારા બધા જ કર્મો મારામાં અર્પણ કરી દે અને ઊભો થા, ઉઠ અને યુદ્ધ કર, ફલાશા રહિત થઈને મમતા વિનાનો થઈને યુદ્ધ કર. દરેક જીવ સૃષ્ટિ મનુષ્ય એ પ્રકૃતિને આધીન છે. કોઈ એમ કહે કે હું કર્મ નહીં કરું તો એ અશક્ય જ બાબત છે. કર્મ ક્યારેય પણ આપણે બિલકુલ કર્મ કર્યા વગર દેહધારી મનુષ્ય રહી શકતો જ નથી. એટલે બદલાની ભાવના રહિત, ફળની આશા રહિત જે કર્મ થાય છે એ મનુષ્યને બંધન કરતા નથી અને મોક્ષ પ્રાપ્તિ કરાવે છે. અહીંયા યજ્ઞચક્ર ચાલે છે, આખું યજ્ઞચક્ર પ્રવર્તન છે એની વાત ત્રીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ યજ્ઞચક્રનું વર્ણનનું સૌંદર્ય ખૂબ સરસ છે, આખું યજ્ઞચક્ર વર્ણવ્યું છે અને એ વિશેષ એનું સૌંદર્ય વ્યક્ત થાય છે. એમ કહેવામાં આવ્યું છે કે બધા જ ભૂતો એટલે કે પ્રાણીઓ અન્નથી થાય છે. જો પ્રાણીઓ અન્નથી થાય છે, અન્ન વરસાદથી થાય છે, પર્જન્યથી થાય છે એટલે વરસાદથી, અને પર્જન્ય યજ્ઞથી થાય છે, પર્જન્ય યજ્ઞથી આવે છે, અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે, અને કર્મ બ્રહ્મથી ઉત્પન્ન થાય છે, અને બ્રહ્મ અક્ષરથી ઉત્પન્ન થાય છે. આમ યજ્ઞનું ચક્ર નિરંતર ચાલ્યા કરે છે. આ પ્રવર્તેલા યજ્ઞચક્રને અનુસરવાની દરેક મનુષ્યની ફરજ છે, કારણ કે પ્રાણીઓ છે એ અન્ન દ્વારા થાય છે, આપણો દેહ છે એ અન્ન દ્વારા પુષ્ટ થાય છે. હમણાં આપણે અન્નનો ત્યાગ કરી દઈએ તો દેહ લાંબો સમય ટકે નહીં, એટલે પ્રાણીઓ છે એ અન્ન દ્વારા પુષ્ટ થાય છે. એટલે પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે, અન્ન છે એ વરસાદથી ઉત્પન્ન થાય છે, વરસાદ છે એ યજ્ઞથી આવે છે, યજ્ઞ કર્મથી થાય છે, કર્મ બ્રહ્મથી થાય છે, અને બ્રહ્મ અક્ષરથી ઉત્પન્ન થાય છે. આપણને એમ લાગે છે કે હું બોલું છું, ચાલું છું એ કર્મ છે, એ હું કરું છું, પણ હકીકતે એ બ્રહ્મથી ઉત્પન્ન થાય છે. હું બોલી શકું છું, મને બોલવાની આટલી શક્તિ ઈશ્વરે આપેલી છે, એટલા માટે હું બોલી શકું છું. મારી એ વાણીની શક્તિ છે, માત્ર ઇન્દ્રિયની શક્તિ નથી, એની પાછળ બ્રહ્મ શક્તિ કામ કરે છે, અને એટલે જ તો જે કાર્ય કર્મ છે એ બ્રહ્મથી ઉત્પન્ન થાય છે. બોલવાનું, ચાલવાનું, સાંભળવાનું જે કાંઈ કાર્ય છે, બરાબર, જે કાંઈ વાક કલા છે, તો એ આપણી એની પાછળની જે પાછળની જે શક્તિ કામ કરે છે, બ્રહ્મ શક્તિ, ઈશ્વરીય શક્તિ કામ કરે છે, ચૈતન્ય શક્તિ કામ કરે છે, એના દ્વારા આપણે બધું કાર્ય કરી શકીએ છીએ. એટલે કર્મ બ્રહ્મથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્મ અક્ષરથી. તો આ રીતે અહીં કર્મ મીમાંસા રજૂ કરવામાં આવી છે, અને શ્રેષ્ઠ રીતે તો ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને નિમિત્ત બનાવીને સમગ્ર લોકને કર્મનો સંદેશ આપ્યો છે, નિષ્કામ કર્મનો સંદેશ આપ્યો છે. એને અનાસક્ત કર્મ પણ કહેવાય અને અનાસક્ત યોગ પણ કહેવાય,
આનાશક્તિ યોગ શંકરાચાર્યએ લખેલો છે, વિનોબા ભાવેએ લખેલો છે, સ્વામી વિવેકાનંદે લખેલો છે, દયાનંદ સરસ્વતીએ લખેલો છે. શંકરાચાર્યએ તો ભગવદ્ ગીતા ઉપર કોમેન્ટ્રીઓ લખેલી છે, 11 કોમેન્ટ્રી શંકરાચાર્યના નામે મળે છે. તો આ અનાસક્ત યોગ છે એ ઓશોનો પણ લખેલો છે. એટલે આ અનાસક્ત યોગ, કર્મયોગ અને કર્મયોગ દ્વારા કર્મ મીમાંસા અને લોકોને નિષ્કામ કર્મનો ઉપદેશ આપેલો છે. જે સકામ કર્મ થાય છે એ કર્મ તો છે, પણ એ કર્મ તમને બંધનમાં નાખે છે. કોઈ ફળની આશા વડે કર્મ કરાય છે તો એ કર્મ છે એ બંધનયુક્ત થાય છે, અને કોઈ પણ રીતે એ કર્મ તમારે ભોગવવા જ પડે છે. પછી એ સારું કર્મ હોય કે ખરાબ કર્મ હોય, એ મનુષ્ય એમના જીવનમાં ભોગવવું પડે છે. તો અહીંયા તૃતીય અધ્યાય પૂર્ણ થાય છે. હરિ ઓમ તત્સત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. Thank you.